સ્ટાર્ટ કરીએ છીએ. પર્યાવરણ અને ગુજરાતી પૂર્ણ થયા પછી હવે આપણે ઇંગ્લિશ વિષય સ્ટાર્ટ કરીએ છીએ. હિન્દી વિષય પણ તેની સાથે સાથે સ્ટાર્ટ છે. તો મિત્રો, ઇંગ્લિશની અંદર યુનિટ 3 સેકન્ડ સેમનો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પાન નંબર અહીંયા 54 નંબર, એમાં એક્ટિવિટી નંબર 1, નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. પહેલી એક્ટિવિટી, યુનિટનું નામ છે ટ્રાવેલ ટાઈમ. The wheels of the bus go round and round. The wheels of the bus go round and round. Round and round, round and round. કવિતા છે કે બસના ટાયર છે એ ગોળ ફરે છે, ગોળ ફરે છે, ગોળ ફરે છે અને ગોળ જ ફરે છે. The people of the bus go up and down, up and down, up and down. બસ પરના જે લોકો છે એ ઊંચા નીચા થાય છે, ઊંચા નીચા થાય છે, ઊંચા નીચા થાય છે. The doors of the bus go open and shut, open and shut, open and shut. એટલે કે જે દરવાજા છે બસના એ ખોલ બંધ થાય છે, ખોલ બંધ થાય છે, ખોલ બંધ થાય છે. The horns of the bus goes beep 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 beep. એટલે બસના જે હોર્ન છે એ બીપ બીપ થાય છે. શું થાય છે? બીપ બીપ થાય છે, બીપ બીપ થાય છે, બીપ બીપ થાય છે. The baby of the bus says wah 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 wah. જે બસ ઉપર બેબી છે વાહ વાહ કરે છે. શું કરે છે? વાહ 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 કરે છે. The mommy of the bus says મમ્મી છે બસ ઉપર છે એ બધાને કહે છે શાંત રહો. તો અહીંયા ટ્રાવેલ ટાઈમ કેટલી સુંદર કવિતા છે મિત્રો. ઓકે, હવે ચિત્ર જુઓ અને સ્થળના નામ લખો. પહેલું ચિત્ર તમને શેનું દેખાશે મિત્રો? આ ચિત્ર છે હોસ્પિટલનું છે. શેનું છે? HOSPITAL, હોસ્પિટલ. બીજું છે ગાર્ડનનું છે. શેનું ચિત્ર છે? આ ચિત્ર છે ગાર્ડનનું છે. ઓકે, ત્રીજું ચિત્ર છે એ પોસ્ટ ઓફિસનું છે. પોસ્ટ ઓફિસ. શું છે? પોસ્ટ ઓફિસ. ચોથું ચિત્ર છે અભિનવ સ્કૂલ, એટલે કે સ્કૂલનું ચિત્ર છે. છેલ્લું ચિત્ર છે મિત્રો સ્કૂલનું. ઓકે, હવે છે એક્ટિવિટી નંબર 2. બસ જે જે સ્થળોએ ગઈ છે નો નકશો અહીંયા આપેલો છે. પહેલે બસ ક્યાં ગઈ? સ્કૂલ, બરાબર, હોસ્પિટલ પાસેથી નીકળી છે, પછી સ્કૂલે ગઈ છે, પછી પોસ્ટ ઓફિસે ગઈ છે, પછી પાછી અહીંયા શાળાએ ગઈ છે, પોલીસ ગ્રાઉન્ડે, પછી ગાર્ડનમાં ને પછી રેલવે સ્ટેશને ગઈ છે. બરાબર, પાન નંબર 54 અને 55 ઉપરનો આપણે અભ્યાસ કરેલો છે. હવે પાન નંબર 56 ઉપર, પાન નંબર 56 ઉપર મિત્રો અહીંયા એના પછી નેક્સ્ટ પેજ ઉપર છે એક્ટિવિટી નંબર 2C. જોડીમાં કામ કરો, કયા સ્થળોએ કરો, વ્યવસાયિકા મળશે, યોગ્ય રીતે જોડકા જોડી જગ્યામાં વાક્ય લખો. અ પોસ્ટમેન ઇઝ ક્યાં મળશે? એટ ધ પોસ્ટ ઓફિસ. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. પોલીસમેન ઇઝ એટ ધ હોસ્પિટલ. ડોક્ટર ઇઝ એટ ધ સ્કૂલ. એન્ડ ટીચર ઇઝ ઓન ધ ક્યાં મળશે? સ્કૂલ. ડોક્ટર ક્યાં મળશે? હોસ્પિટલે. ટીચર છે સ્કૂલે મળશે. પોલીસમેન પોલીસ સ્ટેશને મળશે. ફાર્મર છે ફાર્મ ઉપર ને પોસ્ટમેન છે પોસ્ટ ઓફિસે મળશે. ઓકે, પછી છે એક્ટિવિટી નંબર 2D. એની અંદર જે કોઈ વસ્તુ છે એની વિશે થોડું નોલેજ આપ્યું છે. ચિત્રનું દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. This is a hospital. It is a big. આ એક હોસ્પિટલ છે તે ઘણી જ મોટી છે. There are many doctors in the hospital. ત્યાં હોસ્પિટલમાં ઘણા બધા ડાક્ટરો છે. There are many nurses too. ત્યાં ઘણા બધા નર્સિસ પણ છે, એટલે પરિચારિકાઓ પણ છે. There are male nurses and female nurses.
ત્યાં સ્ત્રી નર્સ અને પુરુષ પરિચારિકા પણ છે. There are many patients in the hospital. ત્યાં ઘણા બધા પેશન્ટ્સ એટલે કે દર્દીઓ પણ છે. This is a railway station. આ એક રેલવે સ્ટેશન છે. There is a ticket book window at the railway station. ત્યાં ટિકિટની એક બારી પણ છે. There is an inquiry window too. ત્યાં પૂછપરછની બારી પણ છે. There are passengers at the platform. એટલે પ્લેટફોર્મ પર ઘણા બધા પેસેન્જરો પણ છે. The passengers are waiting. There is no train. એટલે કે પેસેન્જર્સ છે એ મુસાફરો છે, ટ્રેનની રાહ જોઈ છે, પણ ટ્રેન અહીંયા છે નહીં. તો આજે પેજ નંબર 54, 55 અને 56 ઉપર મિત્રો મેં તમને પેજ નંબર 54, 55 અને 56 ઉપર આપણે ઇંગ્લિશમાં લેખેલી તમારી પાઠ્ય અને લોકમાં એક એક વાર એટલે કે બે વાર લખવાનું છે. ઠીક છે, ચાલો મિત્રો મળશો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત.